नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। हाल समग्र देश में कोरोना ए भड़ो लीधो छे, जेने लई विविध राज्यों द्वारा अनेक प्रतिबंधों लगावामां आवी रह्या छे। त्यारे कर्नाटकना CMBS येदियुरप्पाए जरूर पड़े त्यारे लॉकडाउन लगावानी तरफेण में संकेतों आप्या छे। जी हाँ, रिपोर्ट अनुसार कर्नाटक में कोरोना केसों वधी रह्या होवाथी मुख्यमंत्रीए जणाव्युं के जो लोकोए सहकार न आप्यो, नियमोनुं पालन न कर्युं तो कड़क पगला भरवा पड़शे। आ अंगे कर्नाटकना CMએ વધુમાં શું કહ્યું તે જણાવતા પહેલા, જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। અહેવાલો અનુસાર રાજ્યના બીદર જિલ્લામાં પ્રચાર દરમિયાન CM યેદિયુરપ્પાએ પત્રકારોને જણાવ્યું કે લોકોએ તેમની ભલાઈ માટે સહયોગ આપવો પડશે અને જો લોકો આવું નહીં કરે તો અમે કડક પગલાં ભરીશું। હું ઈચ્છું છું કે લોકો સહયોગ કરે, પરંતુ જરૂર પડશે તો અમે લોકડાઉન પણ લગાવીશું। તેમણે વધુમાં કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ કરવું જોઈએ। રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જે જિલ્લામાં કેસો વધી રહ્યા છે ત્યાં જ નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યા છે। તો અહેવાલો અનુસાર કર્ણાટકના એજ્યુકેશન મિનિસ્ટર ડોક્ટર કે સુધાકરનું આ અંગે કહેવું છે કે ટેકનિકલ એડવાઇઝરી કમિટીએ 2 મહિના સુધી આંકલન કર્યું છે અને જરૂરી પગલાં ભરવાની સલાહ આપી છે। છેલ્લા 1 વર્ષમાં થયેલ અનુભવથી અમને બીજી લહેરને નાથવામાં મદદ મળશે। સરકાર જાણે છે કે આર્થિક સુસ્તીને કારણે લોકોને તકલીફ પડી રહી છે, લોકડાઉન પર પણ વિચાર કરાઈ રહ્યો છે। રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 50% બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે। રિપોર્ટ મુજબ મંત્રીએ વધુમાં જણાવ્યું કે લોકડાઉન કરીશું તેવું હું કે મુખ્યમંત્રી યેદિયુરપ્પા કહી રહ્યા નથી, અમે તો ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે અમને છેલ્લું પગલું ભરવાની ફરજ ન પાડવામાં આવે। લોકડાઉન લાગુ કરવાનો અમારી સરકારનો કોઈ ઈરાદો નથી, પરંતુ લોકોએ સમજવું પડશે કોરોનાની બીજી લહેરને લોકોના સહકારથી જ નાથી શકાશે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।